નીમાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો આ તકે 350 લોકોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। पांच वर्ष आपणी सरकारना सौना साथ थी सौना विकास अंतर्गत रोजगार दिवसनुं आयोजन भूज धारासभ्य નીમાબેન આચાર્યને અધ્યક્ષસ્થાને ટાઉન હોલ ખાતે કરવામાં આવ્યું હતું। યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવે અને બેરોજગારીનો દર ઘટાડવા માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે, જે થકી 2.5% જેટલા ઓછા બેરોજગારીના દર સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે, જે અંતર્ગત કચ્છમાં પણ રોજગારીનો દર વધ્યો છે। ઔદ્યોગિક ક્ષેત્રે તથા સ્વરોજગારીના ક્ષેત્રે તથા પ્રવાસન ક્ષેત્રે પણ લોકોને વિવિધ રોજગારીની તક ઊભી થઈ છે, જે અન્વયે ભુજના ટાઉન હોલ ખાતે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યની અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે ગ્રાન્ટ ઇન એઇડ શાળામાં શિક્ષકો, ખાનગી નોકરી માટેના ઉમેદવાર, જીપીએસસીની વર્ગ 2 તથા વર્ગ 3 આરોગ્ય વિભાગના ઉમેદવારો, જીએસઆરટીસીના એપ્રેન્ટિસશીપના ઉમેદવાર, આઈટીઆઈ ખાતેના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તથા જિલ્લા રોજગાર કચેરી ભુજ દ્વારા આયોજિત ઓનલાઈન ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રે પસંદગી પામેલા એમ કુલ 350 ઉમેદવારોને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ તકે ધારાસભ્ય નીમાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા। આ તકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સહિત સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા રોજગાર અધિકારી એમ કે પાલાએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ એમ આર પુરાણીએ કરી હતી। આ પ્રસંગે ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, અગ્રણી કેશુભાઈ પટેલ, વલમજીભાઈ હુંબલ, ગોદાવરીબેન ઠક્કર, શીતલભાઈ શાહ, કેશવજી જાડેજા, ભુજ પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા શિક્ષણ અધિકારી બીએન પ્રજાપતિ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કેપી ડેર તથા નિમણૂક પત્ર મેળવનાર ઉમેદવારો કોરોનાની ગાઈડલાઈન અનુસાર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।